નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે લાસ્ટ ટાઈમ જીઓસી ની અંદર કાર્બોકેટાઇન અને મુક્ત મૂળકની સ્ટેબિલિટીની વાત કરી હતી કે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરવી હોય તો શેના આધારે આપણે નક્કી કરીએ. એના માટેના તમે મેં 11 પોઈન્ટ લખાવ્યા હતા કે એ 11 પોઈન્ટના આધારે આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી નક્કી કરવાની રહેશે. એમાં પહેલો પોઈન્ટ હતો ડાન્સિંગ રેઝોનન્સ. આપણે જોયું હતું કે સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન હોય તેની સ્ટેબિલિટી શું કામ સૌથી વધારે હોય. બીજો પોઈન્ટ આપણે જોયું તો પાર્ટ ઓફ એરોમેટિક. ત્રીજો પોઈન્ટ જોયું તો આપણે પ્લસેમ ઇફેક્ટ. ચોથો પોઈન્ટ આપણે જોયું તો રેઝોનન્સ ઇફેક્ટ. પાંચમો પોઈન્ટ જોયું તો પ્લસેસ ઇફેક્ટ. છઠ્ઠો પોઈન્ટ આપણે જોયું તો પ્લસા ઇફેક્ટ. પછી આપણે જોયું તો સંકરણ કે સંકરણને આધારે સ્ટેબિલિટી કઈ રીતે કાર્બોકેટાઇન નક્કી કરવી. પછી આપણે જોઈએ તો માઇનસ આઈ ઇફેક્ટ, પછી માઇનસ એચ, માઇનસ એમ અને પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક કે જેને કારણે કાર્બોકેટાઇન સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. સેમ આ જ ક્રમથી આપણે મુક્ત મૂળકની સ્ટેબિલિટીની વાત કરેલી. કાર્બો એનાઇનની સ્ટેબિલિટી નક્કી કરવી હોય તો કાર્બો એનાઇનની સ્ટેબિલિટી કઈ રીતે નક્કી કરાય? તો કાર્બો એનાઇન માટે પછી આપણે જોશું માઇનસ એમ ઇફેક્ટ, પછી આપણે જોશું રેઝોનન્સ ઇફેક્ટ, પછી આપણે જોશું માઇનસ એસ ઇફેક્ટ, પછી આપણે જોશું માઇનસ આઈ ઇફેક્ટ, માઇનસ આઈ ઇફેક્ટ, પછી આપણે જોશું સંકરણ, પછી આપણે જોવાનું છે પ્લસ આઈ ઇફેક્ટ, પછી જોવાનું છે પ્લસ એસ ઇફેક્ટ, પછી જોવાનું છે પ્લસ એમ ઇફેક્ટ અને પછી જોવાનું છે પાર્ટ ઓફ એન્ટી એરોમેટિક. કાર્બો એનાઇનની સ્ટેબિલિટી આપણે નક્કી કરવી હોય તો પહેલો પોઈન્ટ છે પાર્ટ ઓફ એરોમેટિક, બીજી જોવાની માઇનસ એમ ઇફેક્ટ, ત્રીજી જોવાની છે રેઝોનન્સ ઇફેક્ટ, પછી માઇનસ એચ, માઇનસ આઈ, હાઇબ્રિડાઇઝેશન, પ્લસ એચ, પ્લસ આઈ, પ્લસ એચ, માઇનસ એમ. આ બધા આ જે વિભાગ છે આખા વિભાગને કારણે કાર્બો એનાઇનની સ્થાયિતામાં ઘટાડો થાય. કાર્બો એનાઇનની સ્થાયિતામાં શું થાય? ઘટાડો. અને આ બધી ઇફેક્ટને કારણે કાર્બો એનાઇનની સ્થાયિતામાં શું થશે? વધારો. તો આપણે કાર્બોહાઇડ્રેટની સ્થાયિતા કઈ રીતે નક્કી કરવી? તો આ ક્રમ તમને આપી દીધો. આ ક્રમને આધારે આપણે કાર્બોહાઇડ્રેટની સ્થાયિતા નક્કી કરી શકાય. આપણે ક્વેશ્ચનો સોલ્વ કરી કે જેથી કરીને તમને સમજમાં આવે અને તમારો ટોપિક વધારે ક્લિયર થાય. કાર્બોહાઇડ્રેટની સ્થાયિતા નક્કી કરો. ક્વેશ્ચન નંબર 1 અને 2 આની અંદર તમે જો કે આ બંધારણ આપણે પહેલા જોઈ લેવાનું કે આ ભાગ અને આ બંધારણનો આ ભાગ બંને સેમ છે. અહીં કોઈ ઇફેક્ટ લાગતી નથી, પણ અહીં માઇનસ એમ ઇફેક્ટ લાગે. તો એની સ્ટેબિલિટી સૌથી વધારે, પછી બી અને પછી સી.
पेचर नंबर 5 ની અંદર તમે જો આની અંદર ક્યુ સંક્રમણ થાય તો કે sp સંક્રમણ અહીંયા ક્યુ છે તો કે sp2 અને અહીંયા ક્યુ છે તો કે sp3 sp સં sp કાર્બન ની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય sp કાર્બન ની વિદ્યુત ઋણતા sp2 કરતા વધારે અને sp2 કાર્બન ની વિદ્યુત ઋણતા sp3 કરતા વધારે હોય તો જેમ વધુ વિદ્યુત ઋણ ઘટક પર માઇનસ ચાર્જ મોર સ્ટેબલ જેમ વધુ વિદ્યુત ઋણ ઘટક પર માઇનસ ચાર્જ આવશે એટલે સ્ટેબિલિટી માં વધારો થશે તો એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી ની અને પછી સી ની ક્વેશ્ચન નંબર 6 ઉપર જો ક્વેશ્ચન નંબર 6 ની અંદર આયા ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ બધા પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે કોન્જ્યુગેટેડ છે સાયક્લિક હોલાઇડર્સ ના બધા કાર્બન ની સંકરણ sp2 એટલે સમતલીય છે પ્લેનર છે તો અહીંયા અંદર બધા આ જોવામાં આવે તો બે પાઈ બોન્ડ એક લોન પેર 6 પાઈ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે બંધન કરું છે તો પિરોમેટિક પણ અહીં લોન પેર ભાગ લે છે એટલે માટે આ બંધન પાર્ટ ઓફ પિરોમેટિક છે અહીં લોન પેર ભાગ લે છે એટલે આ બંધન એરોમેટિક બને છે એટલે આ પાર્ટ ઓફ પિરોમેટિક છે આ એરોમેટિક તો ઓલરેડી છે નહીં માઇનસ એમ ઇફેક્ટ લાગે પણ આપણે ખ્યાલ છે કે પાર્ટ ઓફ પિરોમેટિક ને કારણે સ્ટેબિલિટી માં વધારો થાય છે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે પેચ નંબર 7 ઉપર જો CH2 માઇનસ NO2 ગ્રુપ છે આ સેમ છે બંને બાજુ અહીં CH3 ગ્રુપ છે NO2 ગ્રુપ કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ આઈ પ્લસ આઈ ને કારણે સ્ટેબિલિટી માં ઘટાડો થશે માઇનસ આઈ ને કારણે સ્ટેબિલિટી માં વધારો થશે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે મિથાઇલ ગ્રુપ છે ક્યાં સ્થાને છે તો કે મેટા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ આઈ મિથાઇલ ગ્રુપ છે ક્યાં સ્થાને છે તો કે કોઈરા સ્થાને કઈ ઇફેક્ટ લગાડશે તો કે પ્લસ એચ પ્લસ એચ ને કારણે થાય તો કે સ્ટેબિલિટી માં ઘટાડો થાય માઇનસ આઈ ને પ્લસ એચ બરાબર બંને ને કારણે સ્ટેબિલિટી માં ઘટાડો થાય પણ કમ્પેર ટુ એ ની સ્ટેબિલિટી બી કરતા વધારે છે પેચર નંબર 9 ઉપર જઈ અહીં લોન પેર છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બંને બાજુ રેઝોનન્સ થાય ડબલ સિંગલ લોન પેર એક બાજુ રેઝોનન્સ થાય ની સીમા રેઝોનન્સ જોવા મળતો નથી આમાં રેઝોનન્સ વધારે છે તો રેઝોનન્સ ને કારણે સ્ટેબિલિટી માં વધારો થાય એની સ્ટેબિલિટી બી કરતા વધારે અને બી ની સ્ટેબિલિટી સી કરતા વધારે પેચર નંબર 10 આની અંદર તમે જો ઉપર લોન પેર છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર લોન પેર ને કારણે પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા હશે તો કે 4 પાઈ ઇલેક્ટ્રોન બંધારણ કેવું છે એન્ટી એરોમેટિક એની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય અહીં કોઈ ઇફેક્ટ જોવા મળતી નથી અહીંયા પ્લસ એચ ઇફેક્ટ લાગશે અહીં ઓએ છે કઈ ઇફેક્ટ લગાડશે પ્લસ એમ ઇફેક્ટ લગાડશે અહીં ઓએ છે કઈ ઇફેક્ટ લગાડશે માઇનસ આઈ એન્ટી એરોમેટિક છે એની સ્ટેબિલિટી તો સૌથી ઓછી છે સી અને ડી ની અંદર તમે જો એક પ્લસ એચ અને એક પ્લસ એમ ઇફેક્ટ લાગે એટલે કારણે સ્ટેબિલિટી માં ઘટાડો થાય કે માઇનસ આઈ ની કારણે સ્ટેબિલિટી માં વધારો થાય તો એની સ્ટેબિલિટી સૌથી વધારે પછી બી બી માં કોઈ પણ જાતની ઇફેક્ટ લાગતી નથી સી અને એમ ડી માં સી ની સ્ટેબિલિટી સૌથી વધારે પછી ડી ની અને લાસ્ટ માં કોની સ્ટેબિલિટી આવશે એની પેચર નંબર 11 ઉપર આપણે જઈએ કે પેચર નંબર 11 પેચર નંબર 11 ની અંદર તમે જો અહીં ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે અહીં ની અંદર તમે જો પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન એન્ટી એરોમેટિક સ્ટેબિલિટી સૌથી ડાઉન હશે આની અંદર તમે ગણશો પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા ઉના જોઈ 6 પાઈ ઇલેક્ટ્રોન સાથે આ એરોમેટિક છે પાર્ટ ઓફ એરોમેટિક છે સ્ટેબિલિટી સૌથી વધારે છે આની કમ્પેર માં રેઝોનન્સ ઇફેક્ટ વધારે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ ડબલ સિંગલ ડબલ આ રેઝોનન્સ ઇફેક્ટ સૌથી વધારે છે અને આની અંદર તમે જો કે આ બાજુથી ના ત્રણેય બાજુથી પ્લસ આઈ ઇફેક્ટ લાગે કઈ ઇફેક્ટ લાગે પ્લસ આઈ ઇફેક્ટ તો એ સી બંધારણ છે પાર્ટ ઓફ એરોમેટિક છે ની સ્ટેબિલિટી સૌથી વધારે પછી ડી ડી ની અંદર રેઝોનન્સ ઇફેક્ટ સૌથી વધારે છે એટલે ડી પછી એ ની અંદર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે પછી આવશે ઈ અને પછી લાસ્ટ માં હું આવશે ડી લાસ્ટ માં હું આવશે ડી પેચર નંબર 12 ઉપર જઈ આ ઓક્સિજન પાસે લોન પેર છે ઓક્સિજન ની લોન પેર રેઝોનન્સ માં ભાગ લે છે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બધા પરમાણુ રેઝોનન્સ માં ભાગ લે છે સાયક્લિક છે બધાનું સંક્રમણ તમે જો તો sp2 સંક્રમણ છે એટલે પ્લેનર છે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન સંખ્યા અહીંયા લોન પેર અને આની લોન પેર રેઝોનન્સ માં ભાગ લે બે લોન પેર ને બે પાઈ બોન્ડ એટલે પાઈ ઇલેક્ટ્રોન ની સંખ્યા 8 પાઈ ઇલેક્ટ્રોન એ પરમાણુ જો કેટલા છે 1 2 3 4 5 અને 6 પરમાણુ છે એટલે એન્ટી એરોમેટિક બનશે જો 7 કે 7 કરતા વધારે પરમાણુ હોય તો એન્ટી એરોમેટિક નોન એરોમેટિક માં કન્વર્ટ થાય પણ એન્ટી એરોમેટિક જ રહેશે
આ એ બોરોર પાસે ખાલી પી કક્ષક છે ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ ખાલી પી કક્ષક ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બે પાઇ બોન્ડ અને એક લોન પેર 6 પાઇ ઇલેક્ટ્રોન સાથે બંધારણ કેવું બનશે તો કે એરોમેટિક આ એ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ આ બંધારણની અંદર જો કે ડબલ સિંગલ લોન પેર આનો રેઝોનન્સ દોરવામાં આવે 1 2 અને 3 ત્રીજા નંબરનો માઇનસ આર પહેલા નંબર ઉપર જશે અને પેલા ને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ કે આ બનશે બીજા ને ત્રીજા ઉપર તો આ માઇનસ આર ક્યાં હતો તો કે કાર્બન ઉપર આ માઇનસ આર ક્યાં જતો કે ઓક્સિજન ઉપર આ માઇનસ આર ક્યાં છે તો કે કાર્બન ઉપર તો ઓક્સિજન એટલે મોર નેગેટિવ મોર ઇલેક્ટ્રોનેગેટિવ વધુ વિદ્યુતઋણ ઘટક છે એની ઉપર માઇનસ આર જાવે એટલે મોર સ્ટેબલ બંધારણ બને કેવું બનશે મોર સ્ટેબલ આપણે સ્ટેબિલિટી તો કમ્પેર કરવાની છે તો સ્ટેબિલિટી કમ્પેર કરવામાં બીસી પાર્ટ ઓફ પેરામેટ્રિક છે બી લોન પેર અને ખાલી પી કક્ષકને કારણે જે રોમેટિક બને પાર્ટ ઓફ પેરામેટ્રિક એટલે બીની સ્ટેબિલિટી સૌથી વધારે પછી ડી ની આવશે શું કામ કે ના ઓક્સિજન ઉપર માઇનસ આર આવશે પછી સી અને છેલ્લે એ એ પાર્ટ ઓફ એનર્જી એરોમેટિક તો આપણે કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટી કમ્પેર કરવાનું છે કાર્બોહાઇડ્રેટની સ્ટેબિલિટી કમ્પેર કરો તો કાર્બોહાઇડ્રેટની કઈ રીતે સ્ટેબિલિટી નક્કી કરી શકાય એ તમને એક્ઝામ્પલ સાથે સમજાય હવે સૌથી જીઓસી ની અંદરનો બધી ઇફેક્ટ આપણે ભણી ગયા બધી ઇફેક્ટનો ઉપયોગ કરી અને આપણે એસિડ સ્ટ્રેન્થ નક્કી કરવાની છે જુદા જુદા એસિડ આપેલા હોય જુદા જુદા બંધારણની એસિડ સ્ટ્રેન્થ આપણે નક્કી કરવાની છે એસિડિકતા કઈ રીતે નક્કી કરવું એ આપણે શીખવાનું છે આપણે સૌથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જીઓસી ની અંદરનો મહત્વનો ટોપિક કમ્પેરિઝન ઓફ acid strength for organic compound organic compound ની acid strength કઈ રીતે નક્કી કરવી એ આપણે શીખવાનું છે એ પહેલા acid કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ આપણે એને જ્યાં ખ્યાલ છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ વીક એસિડ છે આપણે કોઈ એસિડ લઈ એ છે એસિડ એટલે આરએનએસ ની વ્યાખ્યા પ્રમાણે પ્રોટોન દાતા લોરે બ્રોન્સ્ટેડ પ્રમાણે કે તો પ્રોટોન દાતા આ એસિડ એસિડ ને અનુરૂપ શું છે તો કે કોન્જ્યુગેટ બેઝ જેમ કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી વધારે જેમ કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી વધારે એમ રિએક્શન બેકવર્ડ ડાયરેક્શન માં ઓછી આવશે અને ફોરવર્ડ ડાયરેક્શન માં આગળ વધશે ફોરવર્ડ ડાયરેક્શન માં આગળ વધશે એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો થશે એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો થાય એસ પ્લસ ની સાંદ્રતામાં વધારો થાય એમ એસિડિકતામાં વધારો થાય એસ પ્લસ ની સાંદ્રતા વધે એમ એસિડિકતામાં શું થાય વધારો તો સ્ટ્રોંગ એસિડ કોને કહેવાય એને આપણે કોને ઉપરથી નક્કી કરીએ કે તો કે કોન્જ્યુગેટ બેઝ ઉપરથી જેમ કોન્જ્યુગેટ બેઝ ની સાંદ્રતા વધારે એમ એની એસિડિકતા વધારે પછી આપણને ખ્યાલ છે કે ભાઈ એસિડિકતા છે તો આનો સંતુલન અચળાંક કે એ તો કે એ કેવી રીતે નક્કી કરી કે તો કે કે એટલે નિપજ ની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયક ની સાંદ્રતા નિપજ ની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયક ની સાંદ્રતા તો જેમ કે એ વધે S plus વધે S plus ની સાંદ્રતા વધે એટલે K વધે એનો મતલબ શું થાય તો કે એસિડિકતામાં વધારો થાય એસિડિકતામાં વધારો થાય તો સાથે સાથે આપણે કેટલું ખબર પડવી જોઈએ કે pKa ઘટે pKa માં શું થાય ઘટાડો Ka વધે એમ એસિડિકતામાં વધારો થાય અને pKa માં શું થાય ઘટાડો તો એસિડિકતા આપણે કોન્જ્યુગેટ બેઝ ના આધારે નક્કી કરી છે જેમ કોન્જ્યુગેટ બેઝ મોર સ્ટેબલ એમ એસિડિકતા વધારે તો પહેલી એસિડિકતા આપણે પહેલા અગાઉ જ આપણે ભણી ગયા કે સમૂહમાં કઈ રીતે એસિડિકતા નક્કી કરવી સમૂહમાં એસિડિકતા નક્કી કરવી હોય કે ધારો કે તમને H2O અને H2S આપેલા હોય H2O અને H2S આમાંથી S+ દૂર થાય એટલે શું બને તો કે OS- આમાંથી S+ દૂર થાય એટલે શું બને SS-
સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ પરમાણ્વીય કદમાં વધારો થાય, પરમાણ્વીય કદમાં વધે એમ એનાયન સ્ટેબિલિટીમાં વધારો થાય, એટલે H2O અને H2S માં HS માઇનસ ની સ્ટેબિલિટી વધારે છે. જેમ સ્ટેબિલિટી વધારે એમ એસિડ સ્ટ્રેન્થ નક્કી કરવી હોય તો એની બી ની સ્ટેબિલિટી, બી ની એસિડિકતા એ કરતા વધારે છે. પરમાણુમાં વિભાજિત થયેલો છે, વર્ગીકૃત થયેલો છે એમ એની સ્ટેબિલિટીમાં વધારો થાય. બીજું એક્ઝામ્પલ લઈ ગયું છે નંબર 2 HCl SBr અને HI આનમાંથી F પ્લસ દૂર થાય તો મોડ F માઇનસ અહીંયા Cl માઇનસ C ની અંદર Br માઇનસ ના ની અંદર I માઇનસ અને કોન્જ્યુગેટ બેઝ છે F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ કોન્જ્યુગેટ બેઝ તો ફ્લોરિન થી આયોડિન તરફ જાય એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ કદ વધે, કદ વધે એટલે માઇનસ ચાર્જ એની ની સ્થાયિતામાં વધારો થાય. I માઇનસ ની સ્ટેબિલિટી સૌથી વધારે છે. જેમ કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી વધારે એમ એસિડિકતા વધારે, તો D ની એસિડિકતા સૌથી વધારે, પછી C ની, પછી B ની અને પછી A ની. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ એસિડિકતામાં વધારો થાય, એસિડિકતામાં વધારો થાય. કારણ આપણે આપવું હોય તો પરમાણ્વીય કદને આધાર આપી કે કોઈ પરમાણ્વીય કદ વધે એટલે માઇનસ ચાર્જ જે છે એ આખા પરમાણુમાં વર્ગીકૃત થયેલો હોય જેને કારણે સ્ટેબિલિટીમાં વધારો થાય. વિદ્યુત ઋણતાના આધારે પેલો પોઈન્ટ આપણે જોયો, સમૂહમાં વિદ્યુત ઋણતાના આધારે. હવે બીજી બાબત એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. વિદ્યુત ઋણતા ઘટે છે સતાય સિદ્ધિકતા વધે છે, એનું મુખ્ય કારણ એનું પરમાણ્વીય કદમાં વધારો થાય. વિદ્યુત ઋણતાને આધારે આપણે જવાબ આપો, વિદ્યુત ઋણતાના આધારે ધારો કે CH4 NH3 H2O અને HF આમાંથી S+ દૂર થાય એટલે શું વધે તો કે CH3 માઇનસ, આમાંથી S+ દૂર થાય એટલે શું આવે તો કે NH2 માઇનસ, આમાંથી S+ દૂર થાય એટલે OH માઇનસ, અહીંથી S+ દૂર થાય એટલે F માઇનસ. આ એસિડ ને અનુરૂપ એના કોન્જ્યુગેટ બેઝ છે. અને સ્ટ્રેન્થ નક્કી કરવાની હોય તો કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ક્લોરીન એક જ આવર્તના તત્વો છે, કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ક્લોરીન એક જ આવર્તના તત્વો છે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય વિદ્યુત ઋણતા વધે, આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતામાં વધારા સાથે માઇનસ ચાર્જ હોલ્ડ કરવાનો પાવર વધે, એફ ની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે એની ઉપર માઇનસ ચાર્જ હોલ્ડ કરવાનો પાવર સૌથી વધારે છે, એની સ્ટેબિલિટી સૌથી વધારે છે. એફ માઇનસ ની સ્ટેબિલિટી OH માઇનસ કરતા વધારે છે, OH માઇનસ ની સ્ટેબિલિટી NH2 કરતા વધારે છે, NH2 ની સ્ટેબિલિટી CH3 કરતા વધારે છે. જે કોન્જ્યુગેટ બેઝ ની સ્ટેબિલિટી વધારે એમ એની એસિડિકતા વધારે, તો HF સૌથી વધારે એસિડિક છે. એસિડ ટ્રેન્ડ નક્કી કરવી હોય તો HF ની એસિડિકતા સૌથી વધારે, પછી H2O, પછી NH3, CH4. અહીંયા આપણે જવાબ વિદ્યુત ઋણતાના આધાર આપી છે કે જેમ વિદ્યુત ઋણતામાં વધારો થાય એમ એસિડિકતામાં વધારો થાય, પણ એક જ આવર્તના થતું હોય ત્યારે. બીજો ક્વેશ્ચન આપણે લેવો હોય આની અંદર તો HCl અને H2H, HCl અને H2H સલ્ફર અને ક્લોરિન એક જ આવર્તના તત્વો છે, સલ્ફર અને ક્લોરિન એક જ આવર્તના, અહીં S+ દૂર થાય એટલે Cl- માઇનસ વધશે, અહીંથી S+ દૂર થાય એટલે શું વધશે તો કે SS માઇનસ, શું વધશે SS માઇનસ. આવર્તમાં ડાબેથી જમણી તરફ જાય વિદ્યુત ઋણતા વધારો થાય, Cl ની વિદ્યુત ઋણતા H કરતા વધારે છે, સલ્ફર કરતા વધારે છે, તો HCl ની એસિડિકતા H2S કરતા વધારે છે, HCl ની એસિડિકતા H2S કરતા કેવી છે વધારે. તો પેલો આપણે પોઈન્ટ જોયો, સમૂહમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એ એસિડિકતામાં વધારો થાય, વિદ્યુત ઋણતાના આધારે જેમ વિદ્યુત ઋણતામાં વધારો થાય એસિડિકતામાં વધારો થાય. ત્રીજો પોઈન્ટ આપણે સંકરણના આધારે એસિડિકતા નક્કી કરી કે સંકરણના આધારે એસિડિકતા કઈ રીતે નક્કી કરવી, સંકરણને આધાર કેવી રીતે નક્કી કરશું. ક્વેશ્ચન નંબર 1 ઉપર જાય, HCl CH2 ડબલ બોન્ડ NH
અહીં આપણે કાર્બન નું સંકરણ જોઈએ તો કેવું છે તો કે sp અહીં કાર્બન નું સંકરણ કેવું છે તો કે sp2 અહીં થી s+ દૂર થાય એટલે cn- અહીં થી s+ દૂર થાય એટલે કાર્બન ઉપર માઇનસ ચાર્જ બનાય sp કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે અને sp2 કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે તો sp કાર્બન ની માઇનસ ચાર્જ હોલ્ડ કરવાનો પાવર sp2 કાર્બન કરતા વધારે હોય તો એની એસિડિકતા b કરતા વધારે છે એની એસિડિકતા b કરતા વધારે છે અજે એક ક્વેશ્ચન આપણે જોઈએ ઇથાઇન અથવા એસિટિલિન ઇથીન અને ઇથેન આમાંથી S+ દૂર થાય એટલે શું બનશે તો કે CH ટ્રિપલ બોન્ડ C-. અહીંથી S+ દૂર થાય એટલે શું બનશે તો કે CH2 ડબલ બોન્ડ CH-. અને અહીંથી S+ દૂર થાય એટલે શું આવશે CH3 CH2-. હમણાં આપણે કાર્બોહાઇડ્રેટ ની સ્ટેબિલિટી ભણી ગયા અહીં કોણ છે તો કે sp કાર્બન છે અહીં કોણ છે sp2 કાર્બન છે અહીં કોણ છે sp3 કાર્બન છે sp કાર્બન sp કાર્બન ની વિદ્યુત ઋણતા sp2 કરતા વધારે છે અને sp2 કાર્બન ની વિદ્યુત ઋણતા sp3 કરતા વધારે છે જે વિદ્યુત ઋણતા વધારે એ માઇનસ ચાર્જ હોલ્ડ કરવાનો પાવર વધારે તો એ વધારે સ્ટેબલ છે તો જે સ્ટેબિલિટી વધારે આ કાર્બોહાઇડ્રેટ વધારે સ્ટેબલ છે તો એની એસિડિકતા વધારે એ એની એસિડિકતા b કરતા વધારે છે અને એની એસિડિકતા c કરતા વધારે છે આવો ક્વેશ્ચન 2017 ની નીટ ની 2018 માં નીટ માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે 2018 ની નીટ ની અંદર આવી રીતે પૂછાઈ ગયેલો છે કે CH3 આપણે પોઈન્ટ લીધો નથી પણ આની સાથે પોઈન્ટ લઈ લઉં છું કે પ્લસ ઇફેક્ટ જેટલી રાખશે બધી પ્લસ ઇફેક્ટ ને કારણે એસિડિકતામાં ઘટાડો થશે તો અહીંયા તમે જો કે આ sp કાર્બન છે ને આ sp કાર્બન છે તો આ બંને sp કાર્બન છે તેમાંથી કોની સ્ટ્રેન્થ કોની સ્થાયિતા વધારે છે જેની સ્થાયિતા વધારે છે એની એસિડિકતા વધારે છે આમાંથી s+ દૂર થાય s+ દૂર થાય એટલે શું બચે તો કે CH3 C ટ્રિપલ બોન્ડ C- s+ દૂર થાય એટલે CH3 C ટ્રિપલ બોન્ડ C- અહીંથી s+ દૂર થાય એટલે CH ટ્રિપલ બોન્ડ C-. હવે આ બંને કાર્બોહાઇડ્રેટ છે આ બંને કાર્બોહાઇડ્રેટ ની અંદર તમે જોઈએ કો કે અહીં પ્લસ આઈ ઇફેક્ટ લાગે કે ઇફેક્ટ લાગશે પ્લસ આઈ ઇફેક્ટ ને કારણે શું થાય તો કે કાર્બોહાઇડ્રેટ ની સ્ટેબિલિટી માં ઘટાડો થાય કાર્બોહાઇડ્રેટ ની સ્ટેબિલિટી માં થાય ઘટાડો તો આ કાર્બોહાઇડ્રેટ ની સ્ટેબિલિટી આની કરતા વધારે છે જેની સ્ટેબિલિટી વધારે એની એસિડિકતા વધારે તો બી ની એસિડિકતા એ કરતા વધારે છે બીની એસિડિકતા એ કરતા કેવી છે વધારે એની એસિડિકતા સી કરતા વધારે કારણ કે sp કાર્બન છે ને sp2 કાર્બન છે અને સી ની એસિડિકતા ડી કરતા વધારે છે કારણ કે આ sp2 ને આ sp3 સંકરણ ના આધારે એસિડિકતા નક્કી કરી બીજી બાબત હું તમને કહી દઉં કે અહીં પ્લસ આઈ ઇફેક્ટ ને કારણે એસિડિકતામાં ઘટાડો થાય પ્લસ આઈ ઇફેક્ટ લાગે એટલે એસિડિકતામાં શું થાય ઘટાડો પણ sp કાર્બન ને લીધે એસિડિકતા sp2 કાર્બન કરતા કેવી હોય વધારે હોય ચોથો મુદ્દો આપણે જોવાનું છે એરોમેટિક નોન એરોમેટિક અને એન્ટી એરોમેટિક S+ ગુમાવ્યા પછી એરોમેટિક બને છે કે એન્ટી એરોમેટિક બને છે કે નોન એરોમેટિક બને છે આપણને ખ્યાલ છે કે એરોમેટિક ની સ્ટેબિલિટી સૌથી વધારે હોય પછી નોન એરોમેટિક અને પછી એન્ટી એરોમેટિક તો જેમ આપણે પ્લસ H ગુમાવ્યા પછી જો એરોમેટિક બનતો હોય તેની સ્ટેબિલિટી વધારે હોય સ્ટેબિલિટી વધે તો એસિડિકતામાં વધારો થાય એક્ઝામ્પલ તરીકે જોઈએ અહીંયા CH2 હોય તો હું આવી રીતે દર્શાવું બે બંધારણ છે આમાંથી S+ દૂર થાય હું દૂર થાય S+ અહીંથી S+ દૂર થાય તો અહીં માઇનસ ચાર્જ આવશે માઇનસ ચાર્જ આવશે તો આ બંધારણ કે કામ હશે અહીં હાઇડ્રોજન હું દર્શાવતો નથી કારણ કે અહીં હાઇડ્રોજન જ હોય ઓકે સમજીને કાર્બનિક છે આની ઉપર શું આવશે તો કે માઇનસ ચાર્જ આમાંથી S+ દૂર થાય એટલે આ બંધારણ કે કાવું છે અહીં પણ માઇનસ ચાર્જ આ પેલા જો આ sp3 સંકરણ તો એટલે નોન એરોમેટિક
9 3 3 3 સાધારણ કારણે નોન એરોમેટિક હવે તમે જો ફોર્માઇલસ ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ ડબલ અહીં તમે બે પાઇ બોન્ડ અને એક લોન પેર 6 પાઇ ઇલેક્ટ્રોન સાથે s+ ગુમાવ્યા પછી આ બંધારણ કેવું બને છે એરોમેટિક એરોમેટિક બનશે તો સ્ટેબિલિટી માં શું થશે વધારો આ બંધારણ કેવું તો નોન એરોમેટિક આ એક બંધારણ અહીં જો sp3 સંક્રમણ એટલે કેવું છે નોન એરોમેટિક તો આ નોન એરોમેટિક જ હતું એમાંથી નોન એરોમેટિક જ બન્યું આ નોન એરોમેટિક માંથી કેવું બન્યું તો કે એરોમેટિક નોન એરોમેટિક અને એરોમેટિક માં કોની સ્ટેબિલિટી વધારે તો કે એરોમેટિક માં સ્ટેબિલિટી માં શું વધારો અહીંયા સ્ટેબિલિટી માં વધારો છો તો એની એસિડિકતા બી કરતા વધારે છે એની એસિડિકતા બી કરતા કેવી છે વધારે ક્વેશ્ચન નંબર 5 ઉપર આપણે જોઈ કે તમને આવો આપી દે વચ્ચે નોન એરોમેટિક કેમ તો કે આ સંક્રમણ કેવું છે sp3
अनेकतम जो ऑक्सीजन लोन पेयर रेजोनेंस में भाग ले डबल सिंगल लोन पेयर डबल सिंगल लोन पेयर डबल सिंगल लोन पेयर डबल सिंगल लोन पेयर बड़ा परमाणु रेजोनेंस में भाग ले साइक्लिक से बड़ा परमाणु रेजोनेंस में भाग ले कंजुगेट से बड़ा कार्बन बड़ा परमाणु में संकरण sp2 से प्लैनर से और पाई इलेक्ट्रॉन की संख्या जो 8 पाई इलेक्ट्रॉन है डबल सिंगल एक लोन पेयर रेजोनेंस में भाग ले से लोन पेयर का इलेक्ट्रॉन आप काउंट कर सो डबल सिंगल लोन पेयर डबल सिंगल लोन पेयर અહીં બે પાઈ બોન્ડ અને બે લોન પેર અહીં ઓક્સિજન ની બે લોન પેર આપણે રેઝોનન્સ માં કાઉન્ટ કરશું ને એક લોન પેર રેઝોનન્સ માં ભાગ લેશે એને ડી લોકેલાઇઝ્ડ લોન પેર કહેવાય ને જે લોન પેર રેઝોનન્સ માં ભાગ નહીં લે એને લોકેલાઇઝ્ડ લોન પેર એટલે કે સ્થાનિક રૂપ કે ના સ્ટેબલ રહેશે એક વિસ્થાનિક આ લોન પેર રેઝોનન્સ માં ભાગ લેશે એટલે બે લોન પેર અને બે પાઈ બોન્ડ એક પાઈ ઇલેક્ટ્રોન સાથે કેવું બનશે તો કે એન્ટી એરોમેટિક કેવું બનશે એન્ટી એરોમેટિક તો નોન એરોમેટિક માંથી એન્ટી એરોમેટિક શું તો નોન એરોમેટિક માંથી એન્ટી એરોમેટિક માં કન્વર્ટ થાય તો સ્ટેબિલિટી માં ઘટાડો છે સ્ટેબિલિટી ઘટે એસિડિકતા માં ઘટાડો થાય તો એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે એની સ્ટેબિલિટી બી કરતા વધારે છે કારણ કે નોન એરોમેટિક માંથી એરોમેટિક માં કન્વર્ટ છે આ નોન એરોમેટિક માંથી એન્ટી એરોમેટિક માં કન્વર્ટ છે બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ માનો કે અહીંથી આપણે CH2 હોય અહીંથી S પ્લસ દૂર થાય શું દૂર થાય S પ્લસ એટલે આ બંધારણ આપણે આ રીતે લખીએ અહીંથી S પ્લસ દૂર થાય s પ્લસ દૂર થાય અહીંયા કાર્બોનાઇન અહીંયા ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર બંને બાજુ રેઝોનન્સ માં ભાગ લે છે અહીં એક જ બાજુ રેઝોનન્સ ડબલ સિંગલ લોન પેર એક જ બાજુ રેઝોનન્સ જોવા મળે અહીંયા રેઝોનન્સ વધારે થાય છે અહીં રેઝોનન્સ ઓછો થાય તો જ્યાં રેઝોનન્સ વધારે છે ત્યાં સ્ટેબિલિટી વધારે છે સ્ટેબિલિટી વધે એટલે એસિડિકતામાં વધારો થાય છે એની એસિડિકતા બી કરતા વધારે છે ક્વેશ્ચન નંબર 2 જોઈએ એસિટિક એસિડ ફિનોલ અને સાયક્લોહેક્સેનોલ અને એસિડિકતાને કમ્પેર કરવાની છે આમાંથી S+ અહીંથી દૂર થાય S+ દૂર થાય એટલે હું આવશે તો કે CH3 COO O-. અહીંથી S+ દૂર થાય એટલે આ બંધારણ હું આવશે તો કે ફિનોક્સાઇડ આઈ બેન્ઝીન ઉપર O-. અહીંથી S+ દૂર થાય O-. અહીં આપણે ખ્યાલ છે ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરી શકાશે ડબલ સિંગલ લોન પેર એને કારણે રેઝોનન્સ બંધારણ દોરી શકાશે અને રેઝોનન્સ બંધારણ મારે દૂર હોય તો રેઝોનન્સ બંધારણ 1 2 અને 3 પહેલા નંબરનો નેગેટિવ ચાર્જ છે ત્રીજા નંબર પર કન્વર્ટ થશે અને બીજા ત્રીજા વચ્ચેનો પાઈ બોન્ડ છે એ કાક ક્યાં કન્વર્ટ થશે તો કે પહેલા અને બીજા વચ્ચે અહીં તો આપણે ખ્યાલ છે ડબલ સિંગલ નોન પેર ને કારણે રેઝોનન્સ બંધારણ દોરી શકાશે અહીં રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો રેઝોનન્સ બંધારણ આપણે આ ટાઈપ દોરી શકાશે પહેલા નંબર ઉપર નો માઇનસ આવશે ત્રીજા નંબર ઉપર કન્વર્ટ થશે બીજા ને ત્રીજા વચ્ચે નો પાઈ બોન્ડ ક્યાં પડશે પહેલા ને બીજા ઉપર હજી અહીંયા તમે જો ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર હજી આના રેઝોનન્સ બંધારણ 5 તમે દોરી તો પણ આપણે અત્યારે એટલું જોવાનું છે હવે અહીં માઇનસ ચાર્જ કોણ અહીં ફરતો તો કે ઓક્સિજન ઉપર રેઝોનન્સ દોરવા માટે તેનો માઇનસ ચાર્જ ક્યાં જો તો કે ઓક્સિજન ઉપર આના બે જ રેઝોનન્સ બંધારણ દોરી એક બે રેઝોનન્સ બંધારણ દોરવામાં તો માઇનસ ચાર્જ એક જ પરમાણુ ઉપર સેમ પરમાણુ ઉપર જાય છે તેનો મતલબ એવો થાય કે આ ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ની સ્ટેબિલિટી વધારે હોય
equally contributing arrest instability ke hoy vadare ai minus charge kon upar ato to ke oxygen upar kya convert cho to ke carbon upar to aa je arrest se ke vase to ke unequally unequally contributing arrest se unequally contributing arrest અને આમાં તો રેઝોનન્સ બંધારણ દોરી શકાશે નહીં તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ અને અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ માં ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ ની સ્ટેબિલિટી વધારે હોય તો આની સ્ટેબિલિટી વધારે તો એસિડિકતા વધારે તો એ ની એસિડિકતા બી કરતા વધારે છે અને બી ની એસિડિકતા સી કરતા વધારે છે કારણ કે બી ની અંદર રેઝોનન્સ બંધારણ દોરી શકાય સી માં કોઈ રેઝોનન્સ બંધારણ દોરી શકાતા નથી તો અહીં આપણે એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ કેવી રીતે જવાબ આપવાનો છે આનો મે એસિડિક એસિડ અને ફિનોલમાં એસિડિકતા કેવી રીતે કમ્પેર કરી કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ બનાવી શકતી છે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે તો એની સ્ટેબિલિટી કેવી છે વધારે પછી એક આદો એક્ઝામ્પલ લઈ H2SO4 અને H2SO3 સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ આમાંથી 2s પ્લસ આપે એટલે આ બંધારણ SO2 માઇનસ અને આ 2s પ્લસ આપે એટલે SO3 માઇનસ SO3 માઇનસ 2 એટલે આપે આ SO4 માઇનસ 2 આમાંથી 2s પ્લસ દૂર છે આ પછીનું આ બંધારણ આમાંથી 2s પ્લસ દૂર છે પછીનું બંધારણ s પ્લસ આપા પછી એસિડિક બને હવે અહીં તમે જો કે આની અંદર બધાય માઇનસ ચાર તમે રેઝોનન્સ બંધારણ દોરશો તો ચાર રેઝોનન્સ બંધારણ દોરી શકાય છે જેટલા ઓક્સિજન છે એટલા રેઝોનન્સ બંધારણ દોરી શકાય છે 1 2 3 અને 4 અહીં ત્રણ રેઝોનન્સ દોરી શકાય છે અહીં માઇનસ ચાર ક્યાં જશે તો કે ડબલ સિંગલ બોન્ડ પેર એટલે માઇનસ ચાર ઓક્સિજન ઉપર જશે તો આઈ થી કયો આરએસ છે તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે આઈ થિંક એવું છે તો ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ આરએસ છે પણ આમાં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે આમાં રેઝોનન્સમાં ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા વધારે છે એટલે SO2 4 ઈ SO3 2 કરતા SO2 4 આયન SO3 2 કરતા વધારે સ્ટેબલ છે તો એની એસિડિકતા બી કરતા વધારે છે એની એસિડિકતા બી કરતા કેવી છે વધારે ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે જઈએ કે ક્વેશ્ચન નંબર 3 આમાં કઈ કઈ રીતના આપણે પ્રશ્ન પૂછાઈ શકે કે ક્વેશ્ચન નંબર 3 4 ITS પ્લસ દૂર થાય એટલે આ બંધારણ કયા ટાઈપનું મળશે તો કે આપણને આ ટાઈપનું બંધારણ મળશે O માઇનસ અહીંથી S પ્લસ દૂર થાય એટલે આ બંધારણ આપણને આ ટાઈપનું મળશે અહીં તમે જો ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરી શકાશે ડબલ સિંગલ લોન પેર રેઝોનન્સ બંધારણ દોરી શકાશે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે અહીં તમે જો ડબલ સિંગલ સિંગલ લોન પેર અહીં વચ્ચે sp3 કાર્બન આવી જાય બધા પરમાણુ એક સમતલમાં નથી બધા પરમાણુ એક સમતલમાં નથી એનો મતલબ એવો થાય કે અહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં રેઝોનન્સ ઇફેક્ટ ને કારણે કાર્બોનિયન સ્ટેબિલિટીમાં વધારો થાય તો આની સ્ટેબિલિટી આની કરતા વધારે છે જેની સ્ટેબિલિટી વધારે એની એસિડિકતા વધારે તો એની એસિડિકતા બી કરતા વધારે છે હજી એક્ઝામ્પલ આપણે લેતા જઈએ જેથી કરીને તમારી સમજૂતી વધારે ક્લિયર બને આઈટીએસ પર દૂર થાય તો આ બંધારણ તમને આ ટાઈપનું મળશે ઓ માઇનસ અને આઈટીએસ પર દૂર થાય ભાગ લેવા વાળા પરમાણુની સંખ્યા અહીં ડબલ સિંગલ નોન પેર આની કમ્પેરમાં વધારે છે
રેઝોનન્સ ઇફેક્ટ વધારે જોવા મળશે. તો આ એનાઇન આ એનાઇન કરતા વધારે સ્ટેબલ છે. જેમ એનાઇન સ્ટેબિલિટી વધારે એની એસિડિકતા વધારે, એની એસિડિકતા બી કરતા વધારે છે. ક્વેશ્ચન નંબર 2, કાર્બોક્સિલિક એસિડ લે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ લે. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા તો બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ માંથી S+ આઈથી આપણે દૂર કરીએ, S+ એટલે આ બંધારણ છે, આપણને આ ટાઈપનું મળશે. ત્રીજા નંબર ઉપર પહેલા નંબર ઉપર નો નેગેટિવ ચાર્જ ક્યાં થશે? ત્રીજા નંબર ઉપર. અને બીજા ત્રીજા વચ્ચે નો ડબલ બોન્ડ ક્યાં આવશે? તો કે પહેલા ને બીજા ઉપર. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે ડબલ સિંગલ લોન પેર, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર. તો રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો આ બંધારણ કઈક આપણને આ ટાઈપ નું મળશે. પહેલા નંબર ઉપર નો માઇનસ ચાર્જ ક્યાં કન્વર્ટ થશે? અહીંયા જો ક્રમ આપી દઈએ, પહેલા નંબર ઉપર નો માઇનસ ચાર્જ ત્રીજા નંબર ઉપર, બીજા ને ત્રીજા વચ્ચે નો ડબલ બોન્ડ ક્યાં આવશે? તો કે પહેલા ને બીજા ઉપર. તો આનું રેઝોનન્સ બંધારણ, આનું રેઝોનન્સ બંધારણ. હવે અહીં તમને જોવામાં માઇનસ ચાર્જ ક્યાં હતો? તો કે ઓક્સિજન ઉપર. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો માઇનસ ચાર્જ કોની ઉપર આવ્યો? તો કે ઓક્સિજન ઉપર. તો કેવું બંધારણ મળ્યું? તો કે ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS, ઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS. અહીંયા ઓક્સિજન ઉપરથી ક્યાં આવ્યો? તો કે કાર્બન ઉપર. શું લખાય? તો કે અનઇક્વલી કોન્ટ્રીબ્યુટિંગ RS, અનઇક્વલી contributing RS. તો equally contributing RS ની stability unequally contributing RS કરતા વધારે હોય. જેની stability વધારે એની acidicતા વધારે. તો એની acidicતા B કરતા વધારે છે. question number 8 ઉપર આપણે જઈએ કે question number 8 કઈક આવી રીતે આપણે લઈ કે CH2 અહીંથી S+ દૂર કરી aldehyde group લો અને CH2 અહીં લઈ એનો તો આઈથી S+ દૂર થાય, S+ દૂર થાય એટલે શું આવશે? તો કે CH2 માઇનસ. આઈથી S+ દૂર થાય એટલે શું આવશે? CH2 માઇનસ. અહીંયા CH2 આલ્ડેહાઇડ ગ્રુપ સે કઈ ઇફેક્ટ લગાડશે? તો કે માઇનસ આ ઇફેક્ટ. અહીં NO2 ગ્રુપ સે કઈ ઇફેક્ટ લગાડશે? માઇનસ આ ઇફેક્ટ. માઇનસ આ ઇફેક્ટ NO2 ની માઇનસ આ ઇફેક્ટ છે. એ CH2 કરતા કેવી છે? વધારે. NO2 ની માઇનસ આ ઇફેક્ટ CH2 કરતા કેવી છે? વધારે. અહીં માઇનસ આ ઇફેક્ટ મોર પાવરફુલ છે, અહીં લેસ પાવરફુલ છે. માઇનસ આ ઇફેક્ટ ને કારણે શું થાય? તો કે કાર્બોએનાઇન ની સ્ટેબિલિટી માં વધારો થાય. આ કાર્બોએનાઇન NO2 ની માઇનસ આ CH2 કરતા વધારે સ્ટ્રોંગ છે. તો આ B ની બિન માં જે કાર્બોએનાઇન બને એની સ્ટેબિલિટી એ કરતા વધારે. જેની સ્ટેબિલિટી વધારે એની એસિડિકતા વધારે. તો B ની એસિડિકતા એ કરતા વધારે છે. હવે ક્વેશ્ચન એવી રીતે જોઈએ. ક્વેશ્ચન નંબર 9 તમારી સામે આવી રીતે ક્વેશ્ચન આપી દે. CH2 CH આ કાર્બન ને આલ્ફા કાર્બન કે અને આ કાર્બન ને બીટા કાર્બન કે. જો આલ્ફા કાર્બન ઉપર થી S+ દૂર થાય અને બીટા કાર્બન ઉપર થી S+ દૂર થાય એમાંથી કોની સ્ટેબિલિટી વધારે છે? આલ્ફા કોની એસિડિકતા વધારે છે? એવું આપણને ક્વેશ્ચન પૂછે. તો આલ્ફા કાર્બન વાળા બંધારણ નું રેઝોન આલ્ફા કાર્બન ઉપર થી S+ દૂર થાય તો આપણે આ બંધારણ સે આવી રીતે દૂર લઈશું CH2 CH માઇનસ. અહીંથી S+ દૂર થાય એટલે CH માઇનસ. અહીં ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર અહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. શું જોવા મળશે? રેઝોનન્સ ઇફેક્ટ. અહીં રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. બીટા કાર્બન ઉપરથી S+ દૂર થાય તો શું આવશે? તો કે CH2 માઇનસ CH. અહીં હું CH2 લખી નાખું.
અહીં ડબલ સિંગલ સિંગલ નોન પેર રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં, રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે નહીં. આલ્ફા કાર્બન ઉપર S+ દૂર થાય તો ના રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે, અને બીટા કાર્બન ઉપર S+ દૂર થાય તો રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળતી નથી. રેઝોનન્સ ઇફેક્ટ ને કારણે થાય સ્ટેબિલિટીમાં વધારો થાય, એટલે આલ્ફા કાર્બન વાળું જે બંધારણ બને એ મોર સ્ટેબલ છે બીટા કાર્બનની સરખામણીમાં. તો આલ્ફા વાળા કાર્બન ઉપરથી S+ દૂર થાય તો એની એસિડિકતા બીટા કાર્બન ઉપરથી S+ દૂર થાય એની કમ્પેરમાં કેવી છે તો કે વધારે. પેજ નંબર 10 વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.